અંકલેશ્વરમાં ભર બપોરે જે મોસમનો બદલાતો મિજાજ છે તે જોવા મળ્યો છે. ભાદરવો ભરપૂર હોય તેવું જણાઈ રહ્યું છે, ત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મારી પાછળ આપ જે દ્રશ્યો છે તે જોઈ શકો છો કે કઈ રીતના આ જે વરસાદ છે તે વરસી રહ્યો છે અને ધોધમાર વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. સાથે જ જે ઉકળાટ અને બફારો છે તેનાથી જે શહેરીજનો છે તેમને રાહત મળી છે. ત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ વરસતા જે વાતાવરણ છે તેમાં ઠંડક જોવા મળી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી, તે મુજબ જ હાલ જે છે તે વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ વરસતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે. ત્યારે અંકલેશ્વરમાં છેલ્લા 15-20 મિનિટથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ વરસવાના કારણે જે છે તે જનજીવન પ્રફુલ્લિત થઈ ઉઠ્યું છે. વીજળીના કડાકા ભડાકા સાથે આ જે વરસાદ છે તે વરસી રહ્યો છે અને વરસાદ વરસવાના કારણે જે લોકોને છે તે ગરમી અને બફારાથી રાહત સાંપડી છે. બીજી તરફ જો વાત કરીએ તો ખેડૂતોને પણ એક નવી આશા છે તે જીવંત થઈ છે, કારણ કે છેલ્લા 15-20 દિવસથી જે મેઘરાજા છે તેમણે વિરામ લીધો હતો અને વિરામ લીધા બાદ જે સૂર્યનારાયણનો પ્રકોપ જોવા મળ્યો હતો, પરંતુ હાલ ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે. ગણેશ મહોત્સવની વચ્ચે જ વરસાદ વરસતા જે લોકો છે તો લોકોએ રાહત અનુભવી છે. ધોધમાર વરસાદ વરસ્યો છે ત્યારે અનેક જે રસ્તાઓ છે તો રસ્તાઓ પર પાણીને પાણી જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી હતી અને વરસાદની આગાહી કરતાની સાથે જ આ જે છે તે વરસાદ વરસી રહ્યો છે. આજથી 2 દિવસ પહેલાં પણ આ જ રીતે જે ભરૂચ અને અંકલેશ્વરમાં વરસાદ વરસ્યો હતો, ભરૂચ અંકલેશ્વર સહિત રાજ્યમાં જે છે તે મોટાભાગનો વરસાદ વરસ્યો છે અને 100%થી વધુ વરસાદ વરસી ચૂક્યો છે તેવું હવામાન વિભાગના જે નિષ્ણાંતો છે તે કહી રહ્યા છે. ત્યારે ફરી એકવાર જે છે તે વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ વરસવાના કારણે જે જનજીવન છે તે પ્રફુલ્લિત થઈ ઉઠ્યું છે. ત્યારે અંકલેશ્વરમાં ફરી એકવાર મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે, મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ જોવા મળી રહી છે, જેના કારણે ગરમી અને બફારાથી જે શહેરીજનો છે જે લોકો છે તેને રાહત સાંપડી છે અને આવનારા દિવસોમાં પણ આ પ્રકારે જ વરસાદ પડશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.